વલસાડ જિલ્લામાં 16 નવેમ્બર એટલે પારસી કેલેન્ડર પ્રમાણે સંજાણ ડે તરીકે ઉજવે છે. આજના દિને સમગ્ર ભારતમાંથી પારસીઓ સંજાણ આવે છે અને કીર્તિસ્તંભની પૂજા કરે છે. આજના દિને રેલવે તંત્ર દ્વારા સંજાણ સ્ટેશને ગુજરાત એક્સપ્રેસ અને ફ્લાઇંગ રાણીને સ્પેશિયલ સ્ટોપેજ અપાય છે. આજથી 1600 વર્ષ પહેલાં પારસીઓનું એક ટોળું પોતાના અગ્નિદેવતાને બચાવવા ઈરાનથી દરિયા માર્ગે ભારત આવ્યા હતા. તેઓ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા હતા. ત્યારે સંજાણના રાજા જાદીરાનાએ દૂધનો ભરેલો પ્યાલો પારસીઓને આપી રાજ્યમાં જગ્યા નહીં હોવાનો સંદેશો આપ્યો હતો, જેના જવાબમાં પારસીઓના ગુરુએ દૂધના પ્યાલામાં સાકર ભેળવી મોકલી આપ્યો હતો અને રાજાને જણાવ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે. રાજાએ ખુશ થઈને પારસીઓને વસવાટ કરવા સંમતિ આપી હતી, જેના ઉપકાર રૂપે દર વર્ષે સંજાણ ડેની ઉજવણી કરાય છે. આજના દિને સમગ્ર ભારતમાંથી પારસીઓ સંજાણ આવે છે અને કીર્તિસ્તંભની પૂજા કરે છે. આજ દિનનો રેલવે તંત્ર દ્વારા સંજાણ રેલવે સ્ટેશને ગુજરાત એક્સપ્રેસ અને ફ્લાઇંગ રાણી ટ્રેનને પણ સ્ટોપેજ અપાય છે. જાદવ રાણાએ અમને આશરો આપ્યો હતો, તેના કોમેમોરેશનમાં અને તેની યાદગીરીની અંદર છેલ્લા 100 વર્ષથી લોકલ પારસી સંજાણ કમિટીએ આ પ્રોગ્રામ ઉજવવાનું શરૂ કર્યું હતું અને તે હજુ ચાલુ છે. આ પ્રોગ્રામનો અને આ એનો મહત્વ એટલો જ કે પારસીઓને હંમેશા યાદ રહે કે આ ધરતીની ઉપર સૌથી પહેલાં પારસી હિન્દુસ્તાનની અંદર અહીંયા આવ્યા હતા અને અહીંયાથી પારસીઓનો વસવાટ શરૂ થયો હતો. 700 વર્ષ સુધી અહીંયા આ ધરતીની ઉપર પારસીઓ રહ્યા હતા અને સૌથી મોટામાં મોટું મંદિર જે પારસીઓનું છે આદેશ પહેલાં જે ઈરાન છે ઉગવાડાની અંદર તે સંજાણની ભૂમિની ઉપર પથરાવવામાં આવ્યું હતું. એનો આ મહત્વ અને પારસીઓના સમાજની અંદર એક જાતનું જાગૃત રહે તે માટે આ કોલમ સંજાણ સ્તંભ ઊભો કર્યો હતો, જેની ઉદ્ઘાટન 1920ની અંદર થઈ હતી. અને આ સ્તંભની સાથે સાથે અંદર બીજું કેપ્સ્યુલ મૂકવામાં આવ્યું છે જે છેલ્લા 1990ની અંદર સાલમાં થયું હતું, જેની અંદર દરેક પારસીઓનું દરેક વસ્તુ અને દરેક ચીજ જે પારસીઓની યાદગીરી હોય તે અંદર મૂકવામાં આવેલી છે. એ જ પ્રસંગે અને આ હર સાલ આ પ્રસંગ ઉજવાય છે અને પારસીઓ અહીંયા એકત્ર થાય છે. આજે વર્ષોથી આ દેશમાં જ્યારથી પારસીઓ આવ્યા છે, 1391 વર્ષ ઉપરથી પારસીઓ આ દેશમાં આવ્યા અને આ દેશના ભૂમિપુત્રોએ જે પારસીઓને સહારો મળ્યો અને તેને કારણે જ આજે પારસી પ્રજા આ દેશનો ઉપકાર માનવાને માટે દર નવેમ્બરની આ તારીખ 19 તારીખ આજે 16 તારીખે અહીંયા હાજર થાય છે, આ દેશનો ઉપકાર માને છે. અને ખરેખર બી અમે લોકો એટલા હેપી છીએ કે આ ભૂમિએ જે અમને સારો આપ્યો અને આ ભૂમિએ જે અમને અમારી પારસી કોમની વસ્તીમાં અને પારસી કોમની દરેક ઉન્નતિમાં આ જે આ દેશે જે મદદ કરી છે એ બદલ ખરેખર બી આ દેશનો અમે લોકો ખાસ ઉપકાર માનીએ છીએ.